नमस्कार विद्यार्थी मित्रों, आजे ज्यारे समग्र विश्व कोरोना वायरस जेवी महामारीनो सामनो करी रह्यो छे त्यारे आपना द्वारा शाळाए आवीने अभ्यास करवो शक्य नथी। तेवा समये आपणी शाळा द्वारा तमारा अभ्यासनी प्रक्रिया चालू रहे ते माटे ऑनलाइन लेक्चरनी व्यवस्था करवामां आवेली छे। तो आपणे सौ विद्यार्थी मित्रों ऑनलाइन लेक्चर द्वारा खूब ज सारी रीते शिक्षण प्राप्त करिए तेवी आशा साथे आजे आपणे धोरण 10 नो गणित विषय स्टार्ट करिए छीए। धोरण 10 मां गणित मां पेज नंबर 227 ऊपर 14मो चेप्टर आवे छे आंकड़ा शास्त्र। आंकड़ा शास्त्र चेप्टर विषे तमे धोरण 9 मां पण थोड़ी घणी माहिती भणी गया छो। धोरण 9 मां जे आंकड़ा शास्त्र नो चेप्टर ज्यांथी स्टॉप थातो तो त्यांथी ज धोरण 10 नो आंकड़ा शास्त्र नो चेप्टर रिज्यूम थाशे। ओके, तो सौ प्रथम आपणे आंकड़ा शास्त्र नाम लखी लईए। चेप्टर नंबर 14 आंकड़ा शास्त्र। आंकड़ा शास्त्र ने इंग्लिश मां स्टेटिस्टिक्स कहेवामां आवे छे। स्टेटिस्टिक्स आ चेप्टर मां आपणे बधा विद्यार्थीओ जाणીએ છીએ કે આપણે માહિતીનું એનાલિસિસ કરવાનું હોય છે। તો માહિતી માહિતીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ડેટા। ઓકે, તો આપણને આપવામાં આવેલી માહિતી બે પ્રકારની હોય છે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી। ઓકે, તો એ બંને પ્રકારો આપણે લખી લઈએ। અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતીને ઇંગ્લિશમાં અનગ્રુપ્ડ ડેટા કહેવામાં આવે છે, અનગ્રુપ્ડ ડેટા। તથા હવે તમે જાણી જ ગયા હતો કે અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકૃત માહિતીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? ગ્રુપ્ડ ડેટા। આ બંને માહિતી કઈ રીતે એકબીજાથી અલગ પડે છે તે આપણે આગળ જતા જ્યારે ઉદાહરણ કરવાના આવશે તેના ઉપરથી આપણે જાણી લેશું। ઓકે, ત્યાર પછી આપણે ધોરણ 9 માં બીજા એક શબ્દનો વારંવાર ઉપયોગ કરેલો હશે અને તે છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ। આપણે સૌ જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ એમાં ત્રણ માપ આવે છે। ક્યાં ક્યાં આવે છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો આપણે તે લખી લઈએ। મધ્યવર્તી સ્થિતિમાનના માપ, તેને ઇંગ્લિશમાં સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવામાં આવે છે। તો મધ્યવર્તી સ્થિતિમાનના માપ પહેલું માપ શું આવશે? મધ્યક। મધ્યકને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? મીન। ત્યાર પછી બીજું આવશે મધ્યસ્થ, અને મધ્યસ્થને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? મીડિયન। ત્યાર પછી ત્રીજો માપ આવે છે બહુલક, અને બહુલકને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે? મોડ। ઓકે, આપણે ધોરણ 9 માં મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરેલો છે, ફરી પાછું મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશેનું આપણે રિવિઝન કરી લઈએ। તો સૌ પ્રથમ મધ્યક, મધ્યકને ઇંગ્લિશમાં કહેવામાં આવશે મીન। આપણે સૌ વિદ્યાર્થીઓ જાણીએ છીએ કે મધ્યકને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવશે? એક્સ બાર વડે। અને મધ્યક મેળવવાનો કઈ રીતે થશે? તો આપણને માહિતીમાં અલગ અલગ અવલોકનો આપેલા હોય તો મધ્યક મેળવવા માટે આપણે શું કરીએ છીએ? આપણને જેટલા પણ અવલોકનો આપેલા હોય તે બધા અવલોકનોનો પહેલા શું કરીએ? આપણે સરવાળો કરીએ, ત્યારબાદ આ બધા અવલોકનોના સરવાળાને
અવલોકનોની કુલ સંખ્યા વડે શું કરીએ ભાગી નાખીએ તો x બાર એના બરાબર શું થશે બધા અવલોકનોનો સરવાળો એને સેના વડે ભાગવાનું થશે તો અવલોકનોની કુલ સંખ્યા ओके तथा आना सिवाय नु बीजो एक सूत्र आपणे ए पण आवेलो तो ज्यारे आपणे कोष्टक आपेलू होय आवे त्यारे आपणे शुं सूत्रनो यूज करता सिग्मा एफ आई एक्स आई डिवाइडेड बाय सिग्मा एफ आई ओके एक उदाहरण द्वारा आपणे आ वस्तु समझवानो प्रयत्न करिए उदाहरण तरीके धारो के आपणे एक क्लासरूम मां चार विद्यार्थीओ होय तो आ चार विद्यार्थीओनी 100 गुणनी टेस्ट में अलग अलग मार्क आवेला होय तो धारो के आ विद्यार्थीओना मार्क 100 गुण माथी आ प्रमाण आवेला छे 82 50 76 अने 90 तो आपणे आ चार विद्यार्थीओना जे मार्क आवेला छे तेनो शुं मेळवानो छे मध्यक मेळवानो छे तो आपणे शुं करशुं मध्यक x बार बराबर शुं थशे तो बधा अवलोकनोनो सरवाळो एटले के आपणने चार अवलोकनो आपेला छे एनो सरवाळो शुं थशे 82 प्लस 50 प्लस 76 प्लस 90 अने आने केना वडे भागवानो थशे तो अवलोकनोनी कुल संख्या तो आपणने अवलोकनो केटला आपेला छे चार आपेला छे तो आने चार वडे भागी नाखवानो आना उपरथी आपणने जे किंमत मळशे तेने आपणे शुं कहेशुं मध्यक तो आपणे मध्यक विषेनी माहिती मेळवी लीधी त्यारबाद मध्यक बाद शुं आवशे मध्यस्थ मध्यस्थने इंग्लिश मां शुं कहेवामां आवशे मीडियन ओके तो तेना विषेनुं आपणे थोड़ुं घणुं रिविजन करी लईए त्यार पछी आवे छे मध्यस्थ मध्यस्थ मध्यस्थने इंग्लिश मां शुं कहेवामां आवे मीडियन ओके तो आपने धोरण 9 માં જોયું છે મધ્યસ્થ એટલે શું થાશે તો આપણને જેટલા પણ અવલોકનો આપેલા હોય તેમાં જે અવલોકન આપેલા બધા અવલોકનોનું બરાબર બે સરખા ભાગમાં વિભાજન કરે તે અવલોકનને આપણે શું કહેતા મધ્યસ્થ કહેતા તો સૌપ્રથમ મધ્યસ્થની વ્યાખ્યા લખી લઈએ તો જે અવલોકન આપેલા બધાજ અવલોકનોનું બરાબર બે સરખા ભાગમાં વિભાજન કરે તે અવલોકનને मध्यस्थ कहे छे ओके त्यार पछी धोरण 9 માં આપણે એ પણ વસ્તુ જોયેલી છે કે જ્યારે પણ આપણે કોઈ પણ અવલોકનોના મધ્યસ્થ મેળવતા હોય ત્યારે સૌપ્રથમ આપણે આપેલા જે અવલોકનો હોય તેને અથવા તો ચડતા ક્રમમાં ગોઠવીએ અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ तो आ बाबत हमेशा ने माटे याद रखवानी थाशे के ज्यारे पण आपणे मध्यस्थनी गणतरी करता होय त्यारे अवलोकनोने चढ़ता क्रम में गोठवाना अथवा तो उतरता क्रम में गोठवाना अने त्यार बाद ज मध्यस्थ मेळववा माटेनी प्रोसेस आगळ करवानी तो एने हुं स्टार करीने लखी लउं छुं ए भूलवानुं नथी अवलोकनोने चढ़ता क्रम में अथवा उतरता क्रम में गोठवी आगळ वधो ओके तो हवे कोई पण आपेला अवलोकनोनो मध्यस्थ कई रीते मेळवशुं तो धारो के आपणने અવલોકનોની જે સંખ્યા આપેલી હોય એ n છે એટલે કે આપણને કુલ કેટલા અવલોકનો આપેલા હોય n અવલોકનો આપેલા હોય તો
તો આમાં બે સંભાવના છે, એક તો n અયુગ્મ સંખ્યા હોય અને બીજું શું હોઈ શકે, તો કે n એ યુગ્મ સંખ્યા હોય, બરાબર છે। તો આપણે એક નંબર આપીને લખીએ, જો અવલોકનોની સંખ્યા, જો અવલોકનોની સંખ્યા n અયુગ્મ હોય, એટલે કે આપણને જે અવલોકનો આપેલા હોય તે અવલોકનોની સંખ્યા કેવી સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા હોય, તો શું કરવાનું થશે, જ્યારે અવલોકનોની સંખ્યા n અયુગ્મ હોય ત્યારે n પ્લસ વન બાય ટુ મુ અવલોકન એ મધ્યસ્થ થશે। ઓકે, ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ, ધારો કે આપણને અવલોકનો આપેલા છે, તે અવલોકનો 13 અવલોકનો આપેલા છે। ઉદાહરણ તરીકે જો 13 અવલોકનો હોય તો 13 પ્લસ 1 બાય 2, n પ્લસ 1 બાય 2 એટલે કે 13 પ્લસ 1 બાય 2 આના બરાબર શું થશે, 14 બાય 2 એટલે કે 7 થશે। તો 7 નું અવલોકન મધ્યસ્થ થશે। ઓકે, ત્યાર પછી બીજી શક્યતા કઈ રહી, એન અયુગ્મ માટેની શક્યતા તો જોઈ લીધી, બીજી શક્યતા એવી રહેશે કે જો અવલોકનોની સંખ્યા એન કેવી સંખ્યા હોય, યુગ્મ સંખ્યા હોય, તો ત્યારે આપણે શું કરશું જોઈએ। બે નંબર આપીને, જો અવલોકનોની સંખ્યા એન યુગ્મ હોય તો એન બાય ટુ અને એન બાય ટુ પ્લસ વન માં અવલોકનોની સરેરાશ, અવલોકનોની સંખ્યા એન યુગ્મ હોય તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ, ઉદાહરણ તરીકે આપણને 8 અવલોકનો આપેલા છે, જો એન બરાબર 8 અવલોકનો હોય તો આપણે શું કરવાનું, એન બાય ટુ નું અવલોકન, એન બાય ટુ એટલે એન બરાબર તો 8 છે એટલે કે 8 બાય ટુ બરાબર કેટલા થશે, 4, અને એન બાય ટુ પ્લસ વન એટલે શું થશે, 8 બાય ટુ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, 5, એટલે કે ચોથું અવલોકન અને પાંચમું અવલોકન આ બંનેમાં જે અવલોકન મળે તે બંનેના અવલોકનોની શું લેવાની, સરેરાશ લેવાની, એટલે કે ચોથા અવલોકન અને પાંચમા અવલોકન જે હોય તે બંનેનો આપણે શું કરવાનો થશે, સરવાળો કરવાનો થશે અને એને કેટલા વડે ભાગી નાખવાના, 2 વડે, બરાબર। એક બાબત યાદ રાખજો, આપણે 4 અને 5 એ બેનો સરવાળો કરીને 2 વડે નથી ભાગવાના, આપણે શું કરવાનું છે, ચોથું અવલોકન અને પાંચમું અવલોકન એ બંનેનો સરવાળો કરવાનો અને ત્યારબાદ એને કેટલા વડે ભાગવાના, વડે ભાગવાના છે। ઓકે, આ મધ્યસ્થનો બધાને સમજી ગયો। ત્યારબાદ મધ્યસ્થ પછી આવે છે બહુલક, તો આપણે પહેલા ટાઈટલ લખી લઈએ, બહુલક, અને બહુલકને ઇંગ્લિશમાં શું કહેવામાં આવશે, મોડ। ઓકે, તો બહુલક એટલે શું થાય, તો આપણને જે કોઈ બી અવલોકનો આપેલા હોય તે બધા અવલોકનોમાં જે અવલોકન વારંવાર રિપીટ થતું હોય તે અવલોકનને આપણે શું કહેશું, બહુલક। ઓકે, ધારો કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે આ રીતે આપણને અવલોકનો આપેલા છે, 1 1 2 3 1 1 4 5, તો આ દરેકે દરેક અવલોકનોમાં કયું અવલોકન વારંવાર રિપીટ થાય છે, 1 વારંવાર રિપીટ થાય છે, કેટલી વખત રિપીટ થાય છે, 4 વખત રિપીટ થાય છે, તો 1 ને આપણે શું કહેશું, બહુલક। ઓકે, બધાને સમજાઈ ગયું, તો આને બહુલક બરાબર શું થશે, 1 થશે। તો આપણે મધ્ય, મધ્યસ્થ અને બહુલક આ ત્રણે ત્રણ મધ્યવર્તી સ્થિતિમાનના માપનું રિવિઝન કરી લીધું। ઓકે, બધાને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું। હવે આપણે
उदाहरण नंबर एक जोशो। तो विद्यार्थी मित्रों पेज नंबर 228 ऊपर आपने उदाहरण नंबर एक आपेलू छे। आ उदाहरण એટલે કે તમે ધોરણ 9 માં તમે જે પ્રકારના મધ્યક મેળવવાના દાખલા કરેલા છે એ જ પ્રકારનું ઉદાહરણ છે। તો આપણે જોઈએ એક શાળાના ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ છે, એટલે કે ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીઓ આપેલા છે 30 વિદ્યાર્થીઓ। ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં પ્રશ્નપત્ર કેટલા ગુણનું છે 100 ગુણનું। મેળવેલ ગુણ કોષ્ટક પ્રમાણે છે, એટલે કે આપણને આ રકમ જે આપેલું છે એની નીચે શું આપેલું છે કોષ્ટક આપેલું છે એ મુજબ એને ગુણ મળેલા છે। તો આપણે શું મેળવવાનું છે વિદ્યાર્થીએ મેળવેલ ગુણનો મધ્યક શોધવાનો છે। ઓકે, મેં અહીંયા નીચે કોષ્ટક લખેલું નથી, તે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે। તો એનો મધ્યક કઈ રીતે શોધવાનો થશે તો સૌપ્રથમ અહીંયા લખી લઈએ સોલ્યુશન। સોલ્યુશનમાં સૌપ્રથમ આ રીતે લખવાનું થશે, આપણે જે કોષ્ટક જોશું તે કોષ્ટકમાં જે પહેલી રો છે એ સેના માટેની હશે મેળવેલ ગુણ માટે। મેળવેલ ગુણ એટલે કે શું, તો કેટલા ગુણની પરીક્ષા હતી 100 ગુણની પરીક્ષા હતી, તો 100 ગુણમાંથી વિદ્યાર્થીઓને આ પ્રકારે માર્ક આવેલા છે। પછી બીજી રો આપણને જે કોષ્ટક આપેલું છે સેના માટેની છે વિદ્યાર્થીઓની સંખ્યા માટેની છે, એટલે કે ધારો કે આપણને અહીંયા મેળવેલ ગુણ 10 આપેલા છે અને અહીંયા સામે શું લખેલું છે 1 લખેલું છે, એટલે કે 10 ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી 1 છે। અહીંયા કેટલા લખેલા છે 36 લખેલા છે અને અહીંયા કેટલા છે 3 છે, એટલે કે 36 ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 3 છે। સમજી ગયો બધાને? તો હવે આપણે શું મેળવવાનો છે મધ્યક મેળવવાનો છે। તો આપણે હમણાં જ જોયું મધ્યક મેળવવા માટેનું સૂત્ર શું હતું, તો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપેલું હતું સિગ્મા એફ આઈ એક્સ આઈ ડિવાઇડેડ બાય સિગ્મા એફ આઈ એફ। ઓકે, તો આપણને અહીંયા જે માહિતી આપેલી છે તેમાં એક્સ આઈ પણ આપેલો છે અને એફ આઈ પણ આપેલો છે। તો આપણે સૌપ્રથમ શું કરશું એફ આઈ અને એક્સ આઈ આ બંનેનો ગુણાકાર કરીને એક નવી કોલમ બનાવી લેશું। ઓકે, તો કઈ રીતે કોલમ બનાવશું, સૌપ્રથમ અહીંયા એક્સ આઈ બરાબર 10 છે, અહીંયા 1 છે, તો 10 મલ્ટીપ્લાઈડ બાય 1 કેટલા થશે 10, ત્યારબાદ 20 મલ્ટીપ્લાઈડ બાય 1 કેટલા થશે 20, 36 મલ્ટીપ્લાઈડ બાય 3 કેટલા થશે 108। આ જ પ્રમાણે દરેક સંખ્યાનો અહીંયા સામેની એને અનુરૂપ સંખ્યા સાથે ગુણાકાર કરીને નવી કોલમ આપણે બનાવવાની છે। ક્યાં સુધી, તો છેલ્લે આપણને 95 આવે છે, તો 95 ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે 1, એટલે કે 95। ખ્યાલ આવી ગયો બધાને? ત્યાર પછી આપણે શું કરવાનું સિગ્મા એફ આઈ એક્સ આઈ, સિગ્મા એફ આઈ એક્સ આઈ એટલે કે શું, આપણને એફ આઈ એક્સ આઈ વાળી જે આખી આખી કોલમ મળેલી છે તે કોલમના દરેકે દરેક સંખ્યા છે એ દરેકે દરેક સંખ્યાનો આપણે શું કરી નાખવાનો સરવાળો કરી નાખવાનો, અને તે સરવાળો આપણને કેટલો મળશે 1779, અને તેને કેટલા વડે ભાગવાનું છે તો કે સિગ્મા એફ આઈ વડે। સિગ્મા એફ આઈ એટલે કે શું, તો એફ આઈ વાળી આપણને જે કોલમ આપેલી છે તેનો આપણે શું કરી નાખશું સરવાળો કરી નાખશું, અને આ સરવાળો કેટલો મળશે આપણને 30 મળશે। શા માટે 30 મળશે, તો 10મા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપણને કેટલી આપેલી છે 30 આપેલી છે, તેથી આ સરવાળો 30 જ થશે। ઓકે, તો હવે મધ્યક મેળવવા માટે આપણે શું કરશું સિગ્મા એફ આઈ એક્સ આઈ એના બરાબર આપણને ખબર જ છે કેટલા છે 1779 ડિવાઇડેડ બાય સિગ્મા એફ આઈ કેટલા છે 30। ઓકે, હવે આ બંનેનો ભાગાકાર કરશું, તો સૌપ્રથમ આપણે જોઈએ 30 છે, 30 ને આપણે કઈ રીતે લખી શકીએ 10 મલ્ટીપ્લાઈડ બાય 3 લખી શકીએ। તો આપણે વિચારીએ 1779 ને 3 ના ગુણાકારમાં લખી શકાય, તો કે હા લખી શકાય, કઈ રીતે 593 મલ્ટીપ્લાઈડ બાય 3 આ બંનેનો ગુણાકાર કરશું તો આપણને શું મળશે 1779, એટલે કે 1779 ની જગ્યાએ આપણે 593 મલ્ટીપ્લાઈડ બાય 3 લખી શકીએ। ઓ અંશમાં ને છેદમાં 33 કેન્સલ આઉટ થઈ જશે, વધશે શું 593 ડિવાઇડેડ બાય 10, છેદમાં કેટલા શૂન્ય છે 1, તો ડાબી બાજુથી 1 પોઈન્ટ મૂકવાનું એટલે કે 59.3 આપણે આપેલી રકમ માટે શું થશે મધ્યક થશે, એટલે કે વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક આપણને શું મળશે 59.3। અહીંયા બીજી એક બાબત એ પણ આપણે જોશું કે આપણે શરૂઆતમાં જોયેલું હતું
કે માહિતીના કેટલા પ્રકાર હોય? બે પ્રકાર હોય, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. તો અહીંયા આપણને જે કોષ્ટકમાં જે માહિતી આપેલી છે એમાં આપણને શું આપેલા છે? મેળવેલા ગુણ 10, 20, 36, 40, 50 આ એક્ઝેક્ટ ગુણ આપેલા છે. ઓકે, તો અહીંયા આપણને ગ્રુપ બનેલા દેખાય છે. ગ્રુપ તો બનેલા નથી દેખાતા ને, આપણને જે માહિતી આપેલી છે એ એક્ઝેક્ટ જ આપેલી છે, ગ્રુપ નથી આપેલા. ગ્રુપ એટલે કે શું? કે 10 to 20, 20 to 30 આ પ્રકારના આપણને ગ્રુપ બનાવીને માહિતી આપેલી નથી. આપણને જે માહિતી આપેલી તે એક્ઝેક્ટ આપેલી છે. એટલે કે આ કયા પ્રકારની માહિતી કહેવાય? અનગ્રુપ્ડ પ્રકારની માહિતી કહેવાય. અને અનગ્રુપ્ડ એટલે એને ગુજરાતીમાં આપણે શું કહેતા? અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. ઓકે, બધાને સમજાઈ ગયું? એટલે કે જ્યારે આપણને આ પ્રકારે એક્ઝેક્ટ માહિતી આપેલી હોય તો એને શું કહેશું આપણે? અવર્ગીકૃત માહિતી. અને જ્યારે આપણને આ પ્રમાણે 10 to 20, 20 to 30 આ પ્રમાણે વર્ગ પ્રમાણે માહિતી આપેલી હોય તો આપણે એને શું કહેશું? વર્ગીકૃત માહિતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધાને આ દાખલો સમજાઈ ગયો હશે એવી હું આશા રાખું છું. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે સૌ વિદ્યાર્થીઓ મિત્રોએ આ લેક્ચરની સાથે મેં તમને બધા વિદ્યાર્થીઓને એક પીડીએફ મોકલાવેલી છે. તો તે પીડીએફમાંથી આપણે સૌ વિદ્યાર્થીઓ ફેરબુકમાં જે પ્રમાણે પીડીએફમાં લખેલો છે તે પ્રમાણે ફેરબુકમાં આપણે લખી લેશું. ઓકે, અને ત્યારબાદ તે પીડીએફમાંથી જે ફેરબુકમાં આપણે લખેલું છે તેનો ફોટો પાડીને ફરી પાછો આપણે મોકલી દેશું. ઓકે, અસ્તુ.